મિત્રો, હવે આપણે સેકન્ડ સેમનું ફર્સ્ટ યુનિટ આઈ વિલ બી ધેટ વિશે સમજીએ. એક્ટિવિટી નંબર 1, રીડ આફ્ટર યોર ટીચર. હવે તમને નીચે જે એક પોયમ સ્વરૂપે આપેલી છે તે આપણે સમજવાની છે. તો આપણે સૌથી પહેલા ટેક્સ્ટબુક ખોલીને તેમાં ફર્સ્ટ યુનિટ પર આવી જઈએ. એક્ટિવિટી નંબર 1, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. જ્યારે હું ગ્રો એટલે કે મોટો થઈશ, મારો ગ્રોથ થશે ત્યારે હું સાયન્ટિસ્ટ બનવા માટે નહીં જાઉં. ઓર સમ વન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી, નો. ઓર હું ન્યૂઝ રીડ નહીં કરું કે નહીં ટીવીમાં પણ આવું. આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું ફ્રી રહેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું ઝાડ બનવા માંગુ છું. હું ઝાડ જેવો ગ્રોથ કરવા માંગુ છું. ધેય સેડ, તેથી તેઓ કહે છે યુ કાન્ટ બી ધેટ. તું આ ના કરી શકે, તું આ ના કરી શકે. તો હવે એ છે સેકન્ડ ઓપ્શન કે છે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, જ્યારે મારો ગ્રોથ થશે ત્યારે, હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એરલાઇન પાયલોટ, હું એક એરલાઇનમાં પાયલોટ તરીકે પણ જઈશ નહીં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર, નો. હું ડાન્સર પણ નહીં બનું, લોયર એટલે કે વકીલ પણ નહીં બનું, એન્ડ ડોક્ટર પણ બનવા ઈચ્છતો નથી. યુઝ વેલ વિલ સ્વિમ ઇન મી, મોટી મોટી વેલ મારી અંદર તરે. તો વેલ છે એ કોની અંદર તરતી હોય, તો કે દરિયાની અંદર. તો આ જે છે તે શું બનવા માંગે છે જોઈ. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું દરિયો બનવા માટે છે. હવે કોઈ વ્યક્તિ છે તે દરિયો થોડો બની શકે, તો કે યુ કાન્ટ બી ધેટ, નો. યુ કાન્ટ બી ધેટ, ના. તું આ ના કરી શકે, તું આ ના કરી શકે. હવે થર્ડ કે છે, ત્રીજી વસ્તુ પાછી કે છે આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. શું કે છે કે હું ડીજે માટે પણ નહીં જાઉં. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, નો. હું કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં બનું, મ્યુઝિશિયન પણ નહીં બનું, એન્ડ બ્યુટિશિયન પણ બનીશ નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ મીન્સ જે ઝરણા, પાણીનો ધોધ પડતો હોય, ઝરણું પડતું હોય, એ મારામાંથી પડતું હોય. તો એ શું બનવા માંગે છે આગળ, તો કે આઈ વિલ બી ધ હોમ ઓફ ઇગલ્સ, આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ માઉન્ટેન. પાછું શું કે છે કે મારામાંથી ઘણી બધી વેલીઝ ને ફાઉન્ટેન્સ, મીન્સ ઘણી બધી ખીણો પણ હોય અને ઘણા બધા ફાઉન્ટેન્સ પણ હોય. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન, હું માઉન્ટેન એટલે કે પર્વતની રેન્જ બનવા માંગુ છું. હું પર્વતની રેન્જ માટે જઈશ, હું માઉન્ટેન્સ પર જઈશ, હું માઉન્ટેન્સ બનવા માંગુ છું. એટલે પાછા તેઓ કહે છે યુ કાન્ટ બી ધેટ, યુ કાન્ટ બી ધેટ, તું આ ના કરી શકે, તું આ ના કરી શકે. આઈ આસ્ક ધેમ જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ વી વોન્ટ ધેમ ટુ બી. તેથી હવે મેં તેમને કહ્યું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, હું શું વિચારી રહ્યો છું. એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે હું શું વિચારી રહ્યો છું તે મેં અહીં કીધેલું છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ થિંગ, અને બાળક હંમેશા કંઈક ને કંઈક બનવા તો માગતું જ હોય છે. વી વોન્ટ ધેમ ટુ બી, બધા જ બાળકો કંઈક ને કંઈક બનવા માગતા જ હોય છે.
તો તમને આ એક્ટિવિટી નંબર 1 એક પોયમ તરીકે સરસ મજાની આપેલી છે. તો મિત્રો, આ એક્ટિવિટી સમજવાની છે અને તમને ઘરે આ પોયમ તરીકે તેને સિંગ એટલે ગાવાની પણ જરૂર છે, જેથી તમને થોડીક મજા પણ આવશે અને એક્ટિવિટીથી વધુ સારી રીતે સમજી પણ શકશો. મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં એક્ટિવિટી નંબર 2 વિશે સમજવાનું છે, જે આપણે